મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી વ્યાકરણ એમાં આપણે વ્યાકરણના ઘણા બધા પોઈન્ટ આલ્યા વિડિયોમાં શીખી ગયા સમાનાર્થી વિરુદ્ધાર્થી સસ્તમાં ફેર રસ્વાઈ દીર્ઘાઈ જાતિ વચન તો એવી જ રીતે આજે આપણે વિરામ ચિહ્નો વિશે સમજવાનું છે આમ જોઈએ તો વિરામ ચિહ્નો તો 16 આવે છે પણ અત્યારે તમારે ચોથા ધોરણમાં આપણે આ 5 વિરામ ચિહ્નો વિશે ભણવાનું છે ક્યા ક્યા છે 5 વિરામ ચિહ્નો તો કે પૂર્ણ વિરામ અલ્પવિરામ ગુરુ અલ્પવિરામ ઉદ્ગાર ચિહ્ન પ્રશ્ન ચિહ્ન અવતરણ ચિહ્ન આ બધા જે વિરામ ચિહ્ન છે એનો ઉપયોગ આપણા પાઠ્યપુસ્તકમાં થાય છે જો કે બધા જ વિરામ ચિહ્નનો ઉપયોગ થાય પણ આપણે અત્યારે આ 5 વિરામ ચિહ્નો વિશે સમજવાનું છે તો પહેલા પૂર્ણવિરામ તો કે પૂર્ણવિરામ કોને કહેવામાં આવે છે તો કે પૂર્ણવિરામ આમ તો મોટા ભાગે વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણવિરામ મૂકવામાં આવે છે વાક્યના અંતે જ્યારે કોઈ પણ વાક્ય કહીએ અને એ વાક્ય પૂર્ણ થાય ત્યારે પૂર્ણવિરામ મૂકવામાં આવે છે એટલે એટલેનું નામ જ એવું છે પૂર્ણવિરામ વાક્ય પૂરું થાય ત્યારે અંતે શું મૂકવામાં આવે છે પૂર્ણવિરામ મૂકવામાં આવે છે કોઈ હકીકત કહેવી હોય કે કોઈ માહિતી આપવી હોય ત્યારે વાક્યના અંતે પૂર્ણવિરામ મૂકવામાં આવે છે કોઈ પણ આપણે વાક્ય રજૂ કરતા હોય અને એ વાક્ય જ્યારે પૂરું થાય ત્યારે પૂર્ણવિરામ મૂકવામાં આવે છે પૂર્ણવિરામ એટલે ગોળ નાનકડું એવું ટપકું તો શું તો કે નાનો છોકરો ઉભો થયો અહીં આપણું વાક્ય પૂરું થઈ ગયું નાનકડો છોકરો તો આપણે કહેવા માંગે છે નાનો છોકરો ઉભો થયો વાક્ય પૂરું થયું એટલે છેલ્લે શું મૂકવામાં આવે પૂર્ણવિરામ વાક્ય પૂરું થયું એટલે છેલ્લે શું મૂકવામાં આવે પૂર્ણવિરામ હવે અલ્પવિરામ તો કે અલ્પવિરામ એટલે શું અલ્પવિરામ ક્યારે મૂકવામાં આવે તો કે કોઈ પણ વાક્ય માં જ્યારે વચ્ચે આપણે અટકવું હોય ત્યારે અલ્પવિરામ મૂકવામાં આવે છે અથવા કોઈ બે શબ્દ હોય તો બે શબ્દોની વચ્ચે પણ અલ્પવિરામ મૂકવામાં આવે છે બે કે તેથી વધુ નામ જ્યારે આપણે જુદા પડતા હોય બે નામ હોય બાકી આપણે સમજું ઈલા અને સુમન ઈલા સુમન એમ આપણે આખું આખું સરળ નથી લખતા ઈલા વચ્ચે અલ્પવિરામ કરી અને સુમન એટલે બે શબ્દો છે એ છૂટા પડે ત્યારે વચ્ચે આપણે અલ્પવિરામનું નિશાન કરવામાં આવે છે ત્યારે આપણે અલ્પવિરામ મુકાય છે વળી કોઈનું સંબોધન કરવું હોય ત્યારે પણ વચ્ચે આપણે અલ્પવિરામ મૂકવા છે સંબોધન એટલે શું તો કે ગુરુજી પ્રણામ કોઈને આદર આપીએ આપણે ત્યારે પણ વચ્ચે આપણે અલ્પવિરામ મુકાય છે તો અમે બજારમાંથી ચા પછી જો અલ્પવિરામ શબ્દ છૂટો પડ્યો ને ચા ખાંડ પછી અહીંયા જો અલ્પવિરામ ચા ખાંડ ગોળ ત્રણ શબ્દ છૂટા પડે ને વચ્ચે અલ્પવિરામ મૂકવામાં આવ્યું ચા ખાંડ ગોળ ખરીદ્યા વસ્તુ આપણે ખરીદી શું ખરીદ્યું તો કે ચા ખાંડ અને ગોળ શબ્દ છૂટા પડે એટલે વચ્ચે શું મૂક્યું અલ્પવિરામ પછી ગુરુજી પ્રણામ ગુરુજી આપણે કોઈને આદર આપીએ એટલે ગુરુજી નામ નામ આપ્યું પછી નામ પછી શું અલ્પવિરામ ગુરુજી પ્રણામ સંબોધન કર્યું ને આપણે મોટા વડીલને સંબોધન કર્યું ત્યારે પણ નામ પછી અલ્પવિરામ આવે છે એવી રીતે ઉદ્ગાર ચિહ્નને આશ્ચર્ય ચિહ્ન કહેવામાં આવે છે કોઈને કહીએ આપણે આમ ચકિત થઈને કંઈ પૂછી જવું કે શું થયું આશ્ચર્ય આપણને કંઈ નવાઈ લાગે અને આપણે જે વાક્ય બોલીએ ત્યારે ઉદ્ગાર ચિહ્ન વપરાય છે વાક્યમાં આશ્ચર્ય ક્રોધ ધિક્કાર પ્રશંસા ને કોઈના વખાણ કરવા હોય ત્યારે પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે દુઃખ જેવો ભાવ દર્શાવવામાં આવે ત્યારે ઉદ્ગાર ચિહ્ન દર્શાવવામાં આવે છે ઉદ્ગાર ચિહ્નને બીજું આશ્ચર્ય ચિહ્ન પણ કહેવામાં આવે છે તમે તો મને આજે ઘણું બધું શીખવી દીધું કોઈની પ્રશંસા કરી કે તમે આજે મને ઘણું બધું શીખવાડી દીધું તો ત્યારે શું આવે તો કે ઉદ્ગાર ચિહ્ન તમે આજે મને ઘણું શીખવી દીધું કોઈના વખાણ કરીએ ને પ્રશંસા કરે ત્યારે પણ શું આવે ઉદ્ગાર ચિહ્ન પછી કેવું રૂપાળું બાળક આપણે આશ્ચર્ય કે આ બાળક તો રૂપાળ્યું છે પણ કેવું રૂપાળ્યું છે જરૂરતથી વધારે રૂપાળ્યું છે ઘણું દેખાડ્યું છે ત્યારે પણ ઉદ્ગાર ચિહ્ન કેવું રૂપાળ્યું બાળક આ બાળક છે એ ઘણું રૂપાળ્યું છે એટલે શું આવશે ઉદ્ગાર ચિહ્ન પછી પ્રશ્ન ચિહ્ન જ્યારે આપણે કોઈને પ્રશ્ન પૂછતા હોઈએ કે કોઈ પાસેથી કઈ આપણે જાણવું હોય ત્યારે પ્રશ્ન ચિહ્ન મુકાય છે આપણે પ્રશ્નો તો પ્રશ્ન જવાબ આવે છે ત્યારે છેલ્લે આપણે પ્રશ્ન વાક્ય તો મૂકીએ છીએ પ્રશ્ન ચિહ્ન એટલે કોઈ પાસેથી આપણે જવાબ મેળવવો
ત્યારે પ્રશ્નાચિહ્નનો ઉપયોગ થાય છે તો કે તમે જમી લીધું આપણે કોઈને પૂછવું છે તમે જમી લીધું તો શું ઉકાશે પ્રશ્નાચિહ્ન તમે જમી લીધું આપણે ખબર નથી કે એને જમ્યું કે નહીં પણ આપણે એક પ્રકારથી જાણવું છે ને કે તમે જમ્યો કે નહીં એમ એટલે આપણે એમ પૂછું તમે જમી લીધું ત્યારે શું આવશે પ્રશ્નાચિહ્ન એ રીતે તારે શું શીખવું છે આપણે ખબર એને શું શીખવું છે પણ આપણે એની પાસેથી જાણવું છે કે એને શું શીખવું છે એટલે આપણે પૂછ્યું ને તારે શું શીખવું છે ત્યારે પણ પ્રશ્નાચિહ્ન આવે છે આપણે કોઈને પ્રશ્ન કરીએ ત્યારે શું આવે છે છેલ્લે પ્રશ્નાચિહ્ન હવે અવતરણ ચિહ્ન અવતરણ ચિહ્ન એટલે શું તો કે કોઈ વ્યક્તિ જ્યારે જે શબ્દ બોલે અને જે શબ્દ હોય એ શબ્દ અવતરણ ચિહ્નમાં લખાય છે મેં તમને કીધું હોય મારું નામ લઈને કઈ વાક્ય તમે લખતા હોય ત્યારે નામ પછી અવતરણ ચિહ્નમાં હું જે શબ્દ બોલ્યો હોય એ અવતરણ ચિહ્નમાં લખાય કોઈ પણ આપણા નેતાઓ છે એને જે સૂત્ર આપ્યા હોય પણ પોતે બોલેલા હોય ને આપણા નેતાઓના બોલેલા સૂત્ર હોય અને એ સૂત્ર છે એ આપણે અવતરણ ચિહ્નમાં લખાય કોઈનું પણ બોલેલું વાક્ય છે એ અવતરણ ચિહ્નમાં લખાય છે આપણે સમજી ગયા હવે નવા પોઈન્ટ